गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आपणे हवे धोरण 9 ગણિતમાં આપણે ચેપ્ટર નંબર 15 સંભાવનાની વાત કરીશું। તે પહેલા દરેક વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરી અને પોતાની હાજરી પુરાવી લે। 2 મિનિટ માટે સમય છે। ચાલો હવે આપણે સંભાવનાની વાત કરીશું। હવે સંભાવના, તમે શબ્દ સાંભળેલો હશે, સંભાવના એટલે કે તક। સંભાવના એટલે કે તક। સામાન્ય રીતે સંભાવના કે કોઈ ઘટના બનવી તો એના પાછળ ઘટના બનવા માટે આપણે કેટલાય પરિણામો જરૂરી। દાખલા તરીકે કોઈ આપણે વસ્તુની વાત કરી કે આપણે ગંજી પત્તાની વાત કરી તો પત્તામાંથી આપણે કોઈ પણ એક પત્તું પસંદ કરવાનું આવે તો પત્તા તમને ખબર હે કે 52 પત્તાની એક ઠોકડી હોય। 52 પત્તાની ઠોકડીમાંથી આપણે કોઈ પણ એક પત્તું પસંદ કરવાનું આવે, દાખલા તરીકે 52 પત્તામાંથી 52 પત્તાની ઠોકડીમાંથી આપણે એક લાલનું પત્તું પસંદ કરવાનું છે, તો લાલનું પત્તું પસંદ કરવા એટલે આપણે જરૂરી નથી કે 52 પત્તામાંથી ઠોકડીમાંથી આપણે ગમે તે એક પત્તું ઉપાડીએ લાલનું પત્તું નીકળે। તો એના માટે આપણે સંભાવના છે કે ભાઈ લાલનું પત્તું નીકળે કે ના નીકળે, તેના માટે આપણે સંભાવનાની વાત કરવાની છે। સંભાવનામાં આપણે કેટલીક એવી વસ્તુ છે જો કે નિશ્ચિત એટલે કે નિશ્ચિત રૂપે ઘટના બની શકે, નિશ્ચિત ઘટના। તો આપણે નિશ્ચિત ઘટનાની વાત કરીશું। નિશ્ચિત ઘટના એટલે કે એ ઘટના ફરજિયાત બને જ। દાખલા તરીકે આપણે વાત કરી નિશ્ચિત ઘટનાની, તો નિશ્ચિત ઘટના એટલે કે રોજ સૂર્યનું પૂર્વ દિશામાં ઉગવું, તો એ એક નિશ્ચિત ઘટના કે રોજ સૂર્ય પૂર્વ દિશામાં ઉગે, પશ્ચિમ દિશામાં ક્યારે ઉગે નહીં, તો એ નિશ્ચિત ઘટના કે એના સિવાય બીજી આપણે ઘણી એવી ઘટના રોજબરોજ કે જે નિશ્ચિત ઘટના થાય એટલે એ બધી નિશ્ચિત ઘટના કહેવાય। અને સંભાવના, કોઈ પણ ઘટનામાં સંભાવના આવે એટલે એ ઘટના બને એવું શક્ય નથી। સંભાવનામાં કોઈ પણ ઘટના બને એ 100% સંપૂર્ણ શક્ય ન હોય, તેના માટે આપણે કોઈ પણ આપણે એક ઉદાહરણ લઈ કે સંભાવના શક્ય હોય કે ના હોય। દાખલા તરીકે આપણે વાત કરી તો આપણે પાસો, તો પાસામાં તમને ખબર 1 થી 6 આંક લખેલા હોય, આપણે પાસામાં 1 થી 6 આંક લખેલા હોય। હવે પાસામાં આપણે વાત કરી તો આપણને એમ કહે કે પાછો આપણે ઉછાળી અને એ પડે તો એ પાછા પરનો અંક 2 હોય તેની સંભાવના કેટલી, તો આપણે એવું ફાઇનલ નથી કે પાછા ઉછાળી અને એના ઉપર સંભાવના આપણે 2 જ મળે, એવી શક્યતા આપણે 1 જ છે, કારણ કે પાછા પર કુલ 6 અંક છે, 1 પણ આવી શકે, 2 આવી શકે, 3, 4, 5 કે 6 માંથી કોઈ પણ આપણે સંભાવના થઈ શકે। એના માટે પાછા પરનો અંક આપણે 2 આવે એવી જરૂર, એવું ફરજિયાત નથી કે એના ઉપર સંખ્યા આપણે 2 જ આવે, તો એના માટે આપણે સંભાવના એની શોધવી પડે। તો સંભાવના શોધવા માટે એક સામાન્ય સૂત્ર છે, તો સંભાવના શોધવા માટેનું આપણે સામાન્ય સૂત્રની આપણે વાત કરી તો સંભાવના તેનું સૂત્રમાં આપણે સૌથી ઉપર તો ઉદ્ભવતા તમામ શક્ય પરિણામો, ઉદ્ભવતા તમામ શક્ય પરિણામો, અને આપણે જે શોધવાનું એટલે કે આપણને કોઈ પણ કીધું હોય, દાખલા તરીકે આપણને 4 બોલ આપ્યા છે, એક કાર્ટૂન ની અંદર 4 બોલ પેક કરેલા છે, તો એના અંદર એક લાલ કલરનો બોલ છે, એક બ્લેક કલરનો છે, એક વ્હાઈટ કલરનો છે અને એક યલો કલરનો છે, તો એ ફરજિયાત નથી કે આપણે કોઈ પણ બોલ ઉપાડીએ અને આપણે જે બોલ હાથમાં જોતો હોય એ જ બોલ આવે, એવું આપણે ફરજિયાત છે નહીં। તો આપણે એના માટે આપણે સંભાવના શોધવા માટે આપણે બીજું સૂત્ર કે શક્ય પરિણામો, એટલે કે આપણે કોઈ પણ સંભાવના આપણે શોધવાની કીધી તો પ્રયત્નોની કુલ સંખ્યા આપણે શોધવાની છે, તો પ્રયત્નોની કુલ સંખ્યા એટલે કે આપણે કેટલા પ્રયત્ન બની શકે, તો આપણે નીચે લખશું પ્રયત્નોની કુલ સંખ્યા, એટલે કે કેટલા પ્રયત્ન આપણે બની શકે। દાખલા તરીકે આ જ સૂત્રનો ઉપયોગ કરી આપણે કોઈ એક ઉદાહરણ લઈ, તો દાખલા તરીકે આપણે લઈ કે આપણે સિક્કો, તો સિક્કો ઉછાળી એટલે એમાંથી કા કાંટ આવે કા છાપ આવે, બેમાંથી એક પરિણામ બની શકે। સિક્કો ઉછાળી એટલે અથવા તો કાંટ આવે અથવા તો છાપ આવે, દાખલા તરીકે વાત કરી તો એક સિક્કો ઉછાળ્યો તો એમાંથી કેટલા પરિણામ બની શકે, 2 પરિણામ બની શકે,
છાપ અથવા તો કાચ, આ બેમાંથી એક પરિણામ થાય, કાચ છાપ આવે, સિક્કા ઉપર કાટ આવે, આપણે સિક્કો ઉછળીને ઉભો રહે એવું પરિણામ આપણે છે નહીં. સિક્કો એક સમસ્થિતિ છે, એટલે કે કા છાપ આવે કા કાટ આવે, તેના માટે આપણે બે પરિણામ બની શકે. તો સંભાવના એટલે કે કુલ તમામ શક્ય પરિણામો, કુલ કેટલા પરિણામ બની શકે? બે. હવે આપણે એમ કે પ્રયત્નોની કુલ સંખ્યા, તો આપણને એમ કહે કે આપણે સિક્કો એક ઉછેડો અને એના ઉપર કાટ આવે તેની સંભાવના કેટલી? તો કુલ પરિણામ તો આપણને ખબર હે, બે. હવે કાટ આવેની સંભાવના કેટલી? તો કાટ આ સિક્કાને એક વાર ઉછેડવામાં કેટલી વાર કાટ આવે? એક જ વાર કાટ આવે. તો સિક્કો ઉછેડવા માટે એની સંભાવના આપણે કેટલી થાય? બે થાય. સોરી, આ નીચે જે, કારણ કે કુલ શક્ય પરિણામો, તો કુલ શક્ય પરિણામો બે છે, કાં છાપ આવે કાં કાટ આવે. અને ઉદભવતા તમામ શક્ય પરિણામો, એટલે ઉદભવતા કેટલા શક્ય પરિણામ ઉદભવી શકે? તો કાટ એક જ વખત આવે, એટલે કે એક જ વાર પરિણામ ઉદભવી શકે. એટલે આની સંભાવના કેટલી થઈ? એકના છેદમાં બે. એકના છેદમાં બે એટલે આપણે ગણતરી કરી તો 0.5 કહેવાય. આ 0.5 એ આ આપણે ઉદાહરણ છે એનો આન્સર થયો. હવે આપણે કોઈ પણ વાત કરી તો સંભાવનામાં આપણે અમુક અમુક ગુણધર્મો હોય. તો સૌથી પહેલો ગુણધર્મ કે કોઈ પણ વસ્તુની સંભાવના 0 થી 1 ની વચ્ચે જ આવે. કોઈ પણ વસ્તુ હોય કે કોઈ પણ આપણને કોઈ પણ વસ્તુની સંભાવના શોધવાની કે, તો એની સંભાવના 0 થી 1 ની વચ્ચે જ આવે. કાં 0 થી મોટા આવે, કાં 0 થી નાના આવે, કાં 0 થી મોટા આવે, કાં 1 થી નાના આવે, અથવા 0 પણ હોઈ શકે અને 1 પણ હોઈ શકે. એટલે કોઈ પણ વસ્તુની સંભાવના 0 થી 1 ની વચ્ચે હોય. હવે આપણે એવી સંભાવના શોધી કે જેની સંભાવના 0 હોય. હવે જેની સંભાવના 0 હોય એવી સંભાવના શોધી. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ કે પાસો છે, પાસાને તમે ઉછાળો એટલે 1 થી 6 પરિણામ આવે. પાસાને ઉછાળવાથી કેટલા પરિણામ આવે? 1, 2, 3, 4, 5, 6 આમાંથી કોઈ પણ એક પરિણામ આવી શકે. તો તમને એમ કહે કે આની સંભાવના 0 તમારે કરવી હોય તો તમે કેવું ઉદાહરણ મૂકી શકો? તો પાસાને ઉછાળો એટલે એના ઉપર આવતું પરિણામ 7 છે. હવે પાસાને ઉછાળો તમે એના ઉપર ક્યારે 7 પરિણામ આવે? તો પાસાને ઉછાળવાથી ક્યારે એના ઉપર 7 અંક આવે નહીં. તો એના માટે એની સંભાવના કેટલી થાય? 0. એટલે કે અનિશ્ચિત ઘટનાની સંભાવના કેટલી હોય? 0. તો આપણે બીજો ગુણધર્મ જોઈશું, અનિશ્ચિત ઘટનાની સંભાવના 0 થાય. અનિશ્ચિત એટલે કે ક્યારે બની ન શકે. દાખલા તરીકે મેં તમને અગાઉ ઉદાહરણ આપ્યું, તેવું ઉદાહરણ લઈ કે સૂર્યનું પશ્ચિમ દિશામાં ઉગવું એની સંભાવના કેટલી? હવે તમને બધાને ખબર હોય કે સૂર્ય ક્યારેય પશ્ચિમ દિશામાં ઉગી શકે નહીં, સૂર્ય હંમેશા પૂર્વ દિશામાં જ ઉગે, તો એની સંભાવના કેટલી થાય? 0. હવે શક્ય ઘટનાની સંભાવના કેટલી થાય? 1 થાય. હવે 1 ઘટના ક્યારે થાય? તો કે શક્ય પરિણામની ઘટના. શક્ય પરિણામની સંભાવના 1 થાય. શક્ય પરિણામ એટલે કે છે પરિણામ શક્ય હોય તે પરિણામ શક્ય બને. દાખલા તરીકે તમને એમ કે પાછાનું ઉદાહરણ લઈ કે પાછા પર ઉછાળવામાં આવતા, પાછાને એક વાર તમે ઉછાળો અને એના ઉપર આવતું પરિણામ 7 કરતા નીચે હોય, એટલે કે સંખ્યા કેવી હોય? 7 કરતા નીચે પરિણામ હોય. તો પાછાને તમે ઉછાળો તો ગમે તે પરિણામ 7 કરતા નાનું જ આવે. 1, 2, 3, 4, 5 અથવા 6 આ 6 માંથી કોઈ પણ આવે, એટલે 7 કરતા બધા નાના થયા, એટલે એ પરિણામની સંભાવના કેટલી થાય? 1. એટલે આવી રીતના શક્ય પરિણામની સંભાવના કેટલી થાય? 1. એટલે ફરજિયાત શક્ય બને તો એ સંભાવના કેટલી થાય? એટલે ચોક્કસપણે બનતી સંભાવના. શક્યને આપણે ચોક્કસપણે પણ શબ્દ વાપરી શકીએ, એટલે કે ચોક્કસપણે બનતી પરિણામની સંભાવના કેટલી થાય? 1. ઘણી આટલી વસ્તુની આપણે વાત કરી. હવે આટલું તમે લખી લો તો આપણે આગળ બીજું જોઈ.
लखी लो न लखेल हो तो स्क्रीनशॉट पाड़ी लो। हवे आपणे आगळ स्वाध्याय 15.1 ना दाखला आपणे જોશું। તો પેલો દાખલો, ક્રિકેટમાં એક સ્ત્રી ખેલાડીને 30 બોલમાંથી 6 વાર દડાને ક્ષેત્રરેખાની બહાર મોકલ્યો। હવે આપણે શું કે ક્રિકેટમાં એક સ્ત્રી ખેલાડીએ 30 બોલમાંથી 6 વાર દડાને ક્ષેત્રરેખાની બહાર મોકલ્યો। પેલું ઉદાહરણ સ્વાધ્યાયનો, क्रिकेट में एक स्त्री खिलाड़ी है 30 बॉल में से 6 बार दड़ा ने क्षेत्र रेखा की बाहर मोकलियो, 6 बार बॉल ने क्षेत्र रेखानी बाहर मोकलियो। हवे बीजू शू के आगर तो तेने दड़ा ने क्षेत्र रेखानी बाहर न मोकलियो तेनी संभावना, तो तेने दड़ा ने क्षेत्र रेखानी बाहर न मोकलियो हो तेनी संभावना शोधो। तो हवे आपणे शुं कीधुं, तो सौथी पहेला जो कि क्रिकेट में एक स्त्री ખેલાડીએ 30 બોલમાંથી 6 વાર બોલને ક્ષેત્ર રેખાની બહાર મોકલ્યો, એટલે કે 6 મારી 4 મારી એટલે કે ક્ષેત્ર રેખાની બહાર મોકલ્યો, તો કુલ કેટલા બોલમાંથી આપણને એને બોલને કેટલી વાર ક્ષેત્ર રેખાની બહાર મોકલ્યો, તો કુલ કેટલી વાર બોલ ફેંક્યા, તો 30 વાર બોલને નાખો એમાંથી કેટલી વાર ક્ષેત્ર રેખાની બહાર મોકલ્યો, તો 6 વાર ક્ષેત્ર રેખાની બહાર મોકલ્યો। હવે આપણે શોધવાનું શું છે, તો ક્ષેત્ર રેખાની બહાર ન મોકલ્યો એ કેની સંભાવના શોધવાની છે। તો સામાન્ય રીતે આપણે પહેલા જોઈ તો 30 બોલ ફેંકા એમાંથી 6 વાર ક્ષેત્ર રેખાની બહાર મોકલ્યો, એનો મતલબ એવો કે કેટલી વાર એને ક્ષેત્ર રેખાની બહાર ન મોકલ્યો હોય, તો 30 - 6 એટલે કે 24 વખત તેને ક્ષેત્ર રેખાની બહાર મોકલ્યો ન હોય। હવે એની આપણે સંભાવના શોધવાની છે, તો સંભાવના શોધવા માટે તમને સંભાવનાનું સૂત્ર ખબર છે, સંભાવના બરાબર ઉદ્ભવતા કુલ પરિણામ, ઉદ્ભવતા કુલ શક્ય પરિણામ। હવે નીચે આપણે શું લખવાનું કે તમામ શક્ય પરિણામ, તમામ પરિણામની સંખ્યા, ઉદ્ભવતા કુલ શક્ય પરિણામ અને નીચે તમામ પરિણામની સંભાવના એટલે કે સંખ્યા। તો આપણે જોઈએ કે ઉદ્ભવતા કુલ શક્ય પરિણામ, તો સૌથી પહેલા આપણે તમામ પરિણામની સંખ્યા, તો કુલ આપણે કેટલી પરિણામ બની શકે, તો કુલ કેટલી વખત બોલ ફેંક્યો, 30 વખત બોલ ફેંક્યો એટલે કુલ પરિણામ કેટલા થયા, 30। હવે એમાંથી આપણે કેટલા વાર આપણે બોલ ક્ષેત્ર રેખાની બહાર ન મોકલ્યો તેની સંભાવના શોધવાની છે, તો કેટલી વાર મોકલ્યો એ પહેલા જો કે આપણે 30 - 6 વાર બોલને ક્ષેત્ર રેખાની બહાર મોકલ્યો, તો કેટલી વખત ન મોકલ્યો, તો 30 - 6 તો 24 વખત એને ક્ષેત્ર રેખાની બહાર મોકલ્યો નથી, એટલે કે ઉદ્ભવતા કુલ શક્ય પરિણામ એટલે કે 24 ના છેદમાં 30। એટલે આપણે હવે આના અંદર ભાગ ઉડે 6 - 4 = 24 અને 6 - 5 = 30 એટલે 4 ના છેદમાં 5। આની સંભાવના કે કુલ ક્ષેત્ર રેખાની બહાર ન મોકલ્યો હોય તેની સંભાવના થાય 4 ના છેદમાં 5। રેડી, બધાને ખબર પડી? ફરી વાર એકવાર આપણે જોઈ લઈએ,
કે ક્રિકેટમાં એક સ્ત્રી ખેલાડીએ 30 બોલમાંથી 6 વાર બોલને ક્ષેત્રરેખાની બહાર મોકલ્યો છે તો આપણે સંભાવના શું શોધવાની છે કે ક્ષેત્રરેખાની બહાર ન મોકલ્યો હોય તેની સંભાવના શોધવાની છે તો કુલ પહેલા આપણને ખબર છે કુલ સંભાવના કેટલી આપી છે 30 કારણ કે 30 વખત તેને બોલ ફેંક્યો છે એટલે કુલ સંભાવના કેટલી થાય એટલે કે તમામ પરિણામોની સંખ્યા કુલ સંખ્યા કેટલી છે 30 હવે આપણે શું કીધું છે કે ક્ષેત્રરેખાની બહાર ન મોકલી હોય તેની સંભાવના તો આપણે ઉદ્ભવતા કુલ શક્ય પરિણામો તો કેટલી વાર કેટલા પરિણામો ઉદ્ભવી શકે તેના માટે 30 વખત બોલ ફેંક્યો અને એમાંથી 6 વાર બોલને ક્ષેત્રરેખાની બહાર મોકલ્યો અને 3 વાર બોલને ક્ષેત્રરેખા 24 વખત બોલને ક્ષેત્રરેખાની બહાર મોકલ્યો ન હોય તો ઉદ્ભવતા કુલ શક્ય પરિણામો 24 એટલે કે 24/30 એટલે કે થાય 4/5 આ દાખલાની સંભાવના આપને મળી રેડી આ બધા લખી લો ચાલો હવે આપણે બીજો દાખલો જોઈશું આ તમે લખી લો હું રકમ ઉપર લખી લઉં જો હવે આપણે આગળ જોઈએ તો આપણે બીજો દાખલો કીધો હોય કુટુંબમાં છોકરીઓની સંખ્યા અને કુટુંબની સંખ્યાનો આપણે દાખલો છે જો શું કહે આપણને તો આપણે વાંચો કે બે બાળકો ધરાવતા 1500 કુટુંબની યાદચ્છિક રીતે પસંદગી કરવામાં આવી અને તેની માહિતી નીચે આપણને આપેલી છે તો શું કીધું હોય કે કુટુંબમાં છોકરીઓની સંખ્યા એટલે કે કુલ 1500ના કુટુંબમાંથી છોકરીઓની સંખ્યા હોય એટલે કે બંને છોકરીઓ હોય તેની સંખ્યા અંદર નીચે આપેલી છે તો કે 475 કુટુંબ એવા છે પણ 1500માંથી કે જેમાં જન્મેલ બંને બાળક છોકરી છે બીજું આપણને આપ્યું હોય કે એક છોકરી છે એટલે કે એવા કુટુંબ 1500 કુટુંબમાંથી 814 કુટુંબ એવા છે કે જેમાં એક છોકરી જન્મે બે માંથી અને છોકરી એક પણ ન હોય તેની આપણે સંખ્યા આપી છે કે 1500માંથી 211 કુટુંબ એવા છે કે જેમાં એક પણ છોકરી ન હોય હવે આપણને યાદચ્છિક રીતે પસંદ કરેલ કુટુંબમાં પેલું કે બે છોકરી હોય તેની સંભાવના પેલું બે છોકરીઓ હોય તેની સંભાવના હવે આપણને કુટુંબમાં બંને છોકરીઓ હોય તેની સંભાવના આપણે શોધવાની તો પેલા તમને સૂત્ર પણ ખબર છે કે સંભાવના શોધવા માટે સૂત્ર શું તો ઉદ્ભવતા તમામ પરિણામોની સંખ્યા એટલે કે કુલ કેટલા પરિણામ ઉદ્ભવી શકે અને નીચે આવે તો તમામ શક્ય પરિણામોની સંભાવના તમામ પરિણામો એટલે કે કુલ કેટલા કુટુંબ છે 1500 કુટુંબ અને એમાંથી આપણે શું શોધવાનું હોય તો કે છોકરીઓ હોય તેની સંભાવના આપણે શોધવાની છે તો સંભાવનામાં દાખલા આપણે લખશું સંભાવના
ઉદ્ભવતા પરિણામોની સંખ્યા, ઉદ્ભવતા પરિણામોની સંખ્યા એટલે કે કુલ કેટલા પરિણામ ઉદ્ભવી શકે, નીચે લખવાનું તમામ પરિણામ સંખ્યા. તો હવે સૌથી પહેલા આપણે શું શોધવાનું છે કે ઉદ્ભવતા પરિણામોની સંખ્યા, તો કુલ કેટલા પરિણામ ઉદ્ભવી શકે. તો સૌથી પહેલા આપણે નીચે કુલ તમામ પરિણામો, તો કુલ તમામ પરિણામો આપણને આપી છે, સંખ્યા આપી છે 1500. કુલ 1500 કુટુંબ છે, એમાંથી કેટલા કુટુંબમાં એવું થાય કે બંનેમાં બંને બાળક જન્મે એમાં બંને છોકરી હોય તેની સંભાવના કેટલી. તો બાળક જન્મેમાં બંને છોકરી હોય તેની સંભાવના કેટલી છે, 475. હવે આપણે છેદ ઉડાડી 19 અને છેદમાં આવે 60. આ આપણને સંભાવના મળી કે કુટુંબ આપણે 1500 કુટુંબ આવ્યું છે, એમાંથી બે બાળક જન્મે અને બંને બાળક છોકરી હોય તેની સંભાવના આપણે પેલી મળી. હવે બીજી સંભાવના, બીજી આપણને એમાં એમાં શું કીધું કે એક છોકરી હોય તેની સંભાવના, એક છોકરી હોય તેની સંભાવના. હવે કુલ કુટુંબ કેટલા છે, 1500. 1500 કુટુંબમાંથી એક છોકરી હોય, બે બાળકો જન્મે એમાંથી એક છોકરી હોય તેની સંભાવના આપણે શોધવાની. તો ડાયરેક્ટ આપણે સંભાવનાનું સૂત્ર નહીં લખી, તો કુલ સંભાવના કેટલી છે એટલે કે કુલ કેટલા કુટુંબ છે, 1500 કુટુંબ છે. હવે એમાંથી એક જ છોકરી જન્મે તેની સંભાવના કેટલી, કે એક છોકરો હોય અને એક છોકરી હોય, તો એક છોકરી હોય તેની સંભાવના છે આપણે 814. હવે આપણે છેદ ઉડાડીને જોઈ તો 2 વડે 2 નો ભાગ આવે 407 અને 750. આ દાખલા નંબર એમાં એમાં બીજામાં બીજું. હવે ત્રીજું જોઈ તો ત્રીજામાં શું કે એક પણ છોકરી ન હોય તેની સંભાવના, એક પણ છોકરી ન હોય તેની સંભાવના. હવે આમાં શું કહેવાય કે બે બાળકો જન્મમાં અને બે માંથી એકે છોકરી ન હોય, બંને છોકરા હોય તેની સંભાવના આપણે શોધવાની છે. તો સંભાવના બરાબર કુલ સંભાવના કેટલી આપણને ખબર છે, 1500. હવે બાળક જન્મે અને બંને માંથી એક પણ છોકરી ન હોય એટલે કે આપણે કીધું છે કે છોકરીઓની સંખ્યા 0 એટલે કે એક પણ છોકરી ન હોય, બંને છોકરા હોય એની સંભાવના કેટલી છે, તો 211. રેડી? હવે આ બધી સંભાવનાનો સરવાળો થાય તે પરિણામ આપણે ચકાસવાનું છે. હવે શક્ય તમામ પરિણામ એટલે કે બધા જ પરિણામ ઉદ્ભવી શકે, બધા પરિણામ વાળા ફરતી બધા પરિણામ આવી જાય. આ બધા પરિણામોનો તમે સરવાળો કરો એટલે આ બધાની સંભાવના 1 થાય. તમામ પરિણામોનો તમે સરવાળો કરો, આ પહેલું, આ બીજું અને ત્રીજું, આ ત્રણેય પરિણામોનો તમે સરવાળો કરો એટલે તમને કેટલા થાય સંભાવના, કુલ સંભાવના બધાની 1 સંભાવના થાય. એટલે કે ઉદ્ભવતી બધી સંભાવનાનો ઉપયોગ થઈ જાય અને જે સંભાવના પરિણામ મળે તે સંભાવના આપણે કેટલી થાય, 1. તમામ પરિણામોની સંખ્યાનો સરવાળો 1 થાય. રેડી? હવે આ દાખલો આપણે જોઈ લઈએ, ફરીવાર એકવાર આપણે જોઈ લઈએ કે 1500 કુટુંબ આપણને આપેલું છે અને એ 1500 કુટુંબમાંથી બે બાળક જન્મે છે અને બે બાળક જન્મે એમાંથી આપણે સૌથી પહેલા કીધું કે બંને બાળક છોકરી હોય તેની સંભાવના, તો બંને બાળક છોકરી તેની સંભાવના આપણે શોધવાની. તો બંને બાળક છોકરી જેવા કુટુંબ પહેલા કેટલા છે, તો 1500માંથી 475 કુટુંબ એવા છે કે જેમાં બંને બાળક છોકરી જન્મે, તેની આપણે સંભાવના શોધવા માટે ઉદ્ભવતા પરિણામની સંખ્યા. તો ઉદ્ભવતા પરિણામ એટલે કે 475 કુટુંબ એવા છે કે જેમાં બંને છોકરી જન્મી છે. કુલ કુટુંબ કેટલા છે, તો કુલ કુટુંબ આપણને 1500 કુટુંબ આપેલું છે, એમાંથી 475 કુટુંબ એવા છે કે જેમાં બંને છોકરી હોય, તો તેની સંભાવના આપણે મળી 19/60. બીજું શું કીધું કે 1500 કુટુંબમાંથી જન્મેલ છોકરીમાં એક છોકરી હોય, એનો મતલબ એવો કે એક છોકરી બીજો કેવો હોય, છોકરો, એટલે કે એક છોકરી હોય અને એક છોકરો, તેની સંભાવના આપણે શોધવાની. તો 1500 કુટુંબમાંથી કેટલા કુટુંબ એવા છે કે જેમાં એક છોકરી હોય, તો 814 કુટુંબ એવા છે કે જેમાં જન્મેલ છોકરી એક હોય.
तो एनी संभावना आपने भी 814 ना छेद में 1500 એટલે કે કેટલા કુટુંબ કે કેટલા કુટુંબ એવા છે કે જેમાં એક છોકરી હોય તો એની સંભાવના આપણે નીચે શોધી અને બે વડે ભાઈ હોય એટલે 407 ના છેદમાં 750 આ કુટુંબ એવા છે કે જેમાં જન્મેલ બાળક એક છોકરી હોય અને ત્રીજું એક પણ છોકરી ન હોય તેની સંભાવના કે 1500 નું કુટુંબ આપણે છે 1500 કુટુંબમાંથી કયું કુટુંબ એવા છે કે જેમાં અંદર એક પણ છોકરી ન જન્મે બંનેમાંથી તો એવા કેટલા કુટુંબ છે 211 કુટુંબ એવા છે કે જેમાં જન્મેલ બાળક એક પણ છોકરી ન હોય તો તે સંભાવના આપણે લખી 211 અને કુલ કુટુંબ કેટલા છે તો 1500 એટલે 211 ના છેદમાં 1500 આ એની સંભાવના થઈ અને આ તમામ પરિણામો એટલે કે તમામ સંભાવનાનો તમે સરવાળો કરો તો તેની સંભાવના કેટલી આવે એક આવે કેમ તો કારણ કે આપણે ઉદ્ભવતા બધા પરિણામ આવી ગયા બે છોકરી હોય એક છોકરી હોય અને એક પણ છોકરી ન હોય એટલે કે બધા પરિણામ આપણે આના અંદર ભેગા થઈ ગયા એટલે આની સંભાવના કેટલી થાય એક રેડી લખી નાખવા ચોથો દાખલો લખીને કહો આપણે આગળનો દાખલો જોઈ દાખલા નંબર 4 દાખલા નંબર 3 તમારે હોમવર્કમાં ગણીને લેતાવાનો અને ફોટો પાડી અને તમારે સેન્ડ કરી દેવાનો ફાઇલ બનાવી હા દાખલા નંબર 4 જોઈ કે ત્રણ સિક્કાને એક સાથે 200 વખત ઉછાળતા મળતા પરિણામોની આવૃત્તિ એટલે કે એક સિક્કો લીધો એ સિક્કાને 200 વખત ઉછાળવાનો
અને જે પરિણામ મળે તેની આવૃત્તિ આપણને નીચે મુજબ આપેલી છે। હવે શું કે આવૃત્તિમાં તો કે સિક્કાને 200 વખત ઉછાળ્યો અને 3 વખત છાપ આવે। સિક્કાને 200 વખત ઉછાળતા 3 વખત છાપ આવે તેવી સંભાવના 23 એટલે કે 200 વાર ઉછાળ્યો પહેલો કે ઉછાળ્યો કાટાય બીજો કે ઉછાળ્યો છાપ આવે ત્રીજો કે ઉછાળ્યો કાટાય તો 3 છાપ આવે તેવી આવૃત્તિ છે 23 અને 2 છાપ આવે તેવી આવૃત્તિ છે 72 એટલે કે 3 વખત ઉછાળવાનો અને 3 માંથી 2 વખત છાપ આવે તેવી આવૃત્તિ છે 72 3 વાર ઉછાળવાનો એમાંથી 1 જ વખત છાપ આવે તેવી આવૃત્તિ છે 77 અને 3 વાર ઉછાળવામાંથી 1 વાર પણ છાપ આવે નહીં તેની આવૃત્તિ છે 28 હવે આપણને શું શોધવાનું કીધું છે તો હવે આપણે એ જોયું કે 3 સિક્કાને એક સાથે ઉછાળતા 3 સિક્કાને एक साथ उछाड़ता बे वार छाप आवे तेनी संभावना नी गणतरी करो बे वार छाप आवे तेनी संभावना शोधो हवे શું કીધું કે 3 સિક્કાને એકી સાથે 200 વખત ઉછાળવામાં આવે છે અને 3 વખત છાપ આવે તેની સંભાવના 23 2 વખત છાપ આવે તેની સંખ્યા આપણે 72 1 વખત છાપ આવે તેની સંખ્યા આપણે 77 અને 1 પણ વખત સિક્કાને 3 વાર ઉછાળવામાં આવે એમાંથી 1 પણ વખત છાપ ન આવે તેની સંભાવના છે 28 હવે આપણે શોધવાનું શું કીધું છે કે 3 સિક્કાને એકી સાથે ઉછાળવામાં આવે અને બંને વખત છાપ આવે કે બે વાર છાપ આવે તેની સંભાવના શોધવાની છે તો હવે આપણે જોઈએ કે અહીં કુલ પરિણામની સંખ્યા તો કુલ પરિણામની સંખ્યા આપણે આપી કુલ પરિણામની સંખ્યા કેટલી છે 23 વત્તા 72 વત્તા 77 વત્તા 28 તો કુલ થાય આપણે 200 કુલ 200 વખત સિક્કાને ઉછાળ્યો અને એમાંથી આપણે 3 સિક્કાને એક સાથે ઉછાળતા 2 વખત છાપ આવે તેની સંભાવના આપણે શોધવાની છે તો સંભાવનાને આપણે PA કરી નામ દીધી તો આપણે શું છે તો આપણે સૌથી પહેલા સૂત્ર તો ઘટના આ ઘટનાને આપણે એ નામ દીધી ઘટના એ બને તેની સંભાવના હવે ઘટના એ બને તેની સંભાવના એટલે કે આપણે ઘટના એ આ ઘટનાને આપણે નામ દીધું એ કે 3 સિક્કાને એક સાથે ઉછાળતા 2 વાર છાપ આવે તેની સંભાવના આપણે શોધવાની અને નીચે આપણે શું લખવાનું તો પ્રયત્નની કુલ સંખ્યા આપણે પ્રયત્ન કુલ કેટલી વખત કર્યા એ તો પ્રયત્નોની કુલ સંખ્યા હવે જો ઘટના એ બને તેની સંભાવના ઘટના એ એટલે ઘટના એ કઈ છે 2 વાર છાપ આવે તેની સંભાવના શોધવાની તો આમાં 2 વખત છાપ આવે તેવું કયું છે તો આમાં 2 વખત છાપ આવે તેવું એટલે કેટલા છે 2 વખત છાપ કેટલી વાર આવી શકે 72 અને પ્રયત્નોની કુલ સંખ્યા તો કેટલા પ્રયત્ન કુલ કર્યા આપણે 200 વાર સિક્કાને ઉછાળ્યો એટલે કે 200 પ્રયત્ન કર્યા એમાંથી 72 વખત એવું બન્યું કે બંને વખત છાપ આવે હવે એની સંભાવના શોધવાની એટલે આપણે 9 અને 25 અમે છેદ ઉડાડી એટલે આપણે આવી રીતના ભાગ પડે રેડી બધાને ખબર પડી શું કે તો સિક્કાને 3 સિક્કાને એકી સાથે 200 વખત ઉછાળવાના છે 3 સિક્કાને એકી સાથે 200 વખત ઉછાળતા મળતા પરિણામોની આવૃત્તિ શોધવાની તો 3 સિક્કાને 200 વખત ઉછાળ્યા એમાંથી 3 વખત છાપ આવે તેની સંભાવના છે તેવી શક્યતા છે 23 સિક્કાને 3 વખત ઉછાળ્યામાં 2 વખત છાપ આવે તેવી શક્યતા છે 72 અને 1 વખત છાપ આવે તેવી શક્યતા 77 અને સિક્કાને 1 વખત છાપ ના આવે તેની શક્યતા છે 28 હવે શું કીધું કે 3 સિક્કાને એક સાથે ઉછાળતા 2 વખત છાપ આવે તેની સંભાવના શોધવાની છે તો કુલ આપણે કેટલા પરિણામ બની શકે તો કુલ પરિણામ એટલે કે 23 72 77 વત્તા 28 એટલે કે કુલ પરિણામ આપણે બને 200 હવે આપણે શોધવાનું શું છે તો શોધવાનું એને આપણે એ કહી દે એટલે કે ઘટના એ બને તેની સંભાવના ઘટના એ એટલે શું કે 2 વખત છાપ મળે તેની સંભાવના શોધવાની
છે અને નીચે શું આવે તો કુલ પરિણામ એટલે કે કુલ કેટલા પરિણામ છે તેની સંભાવના તો કુલ પરિણામોની કુલ સંખ્યા છે 200 એટલે કે ઘટના એ બને તેની સંભાવના એટલે કે બે વખત છાપ આવે તેની સંભાવના છે 72 શક્યતા અને નીચે પ્રયત્નોની કુલ સંખ્યા છે 200 8 વડે ભાગ આપો એટલે 9 × 8 = 72 ને 50 થઈ જાય રેડી એટલે આપણે આવી રીતના આપણે દાખલો ગણવાનો એટલે આપણે જવાબ આવવાની અંદર આવી જાય રેડી હવે આપણે આગળના દાખલા તમારે ટ્રાય કરવાની જો ન થાય તો તમારે કોમેન્ટ લખવાની અને હજી તમારે હવે એક મિનિટનો સમય છે તમારે હજી હાજરી પૂરવાની બાકી હોય તો કોમેન્ટ કરી દો સ્વાધ્યાયનો દાખલા નંબર 3 તમારે હોમવર્કમાં લખીને લેતા આવવાનો એમાં આપણે તરફ જોઈ લઈએ કે શું કહે છે કે આપણે અગાઉના વિશેષ સમજદારના દાખલા નંબર 5 કે દાખલા નંબર 5 અગર આપણે આપ્યા ઉદાહરણના એક પ્રકરણના 14નો વિચાર આપણે કરો અને વર્ગના વિદ્યાર્થીની ઓગસ્ટ માસમાં જન્મ્યો હોય તેની સંભાવના શોધો તમારે અગાઉના દાખલામાં જોવાનું આવશે અને એમાં ઓગસ્ટ માસમાં સંભાવના આપણે એની સંભાવના શોધવાની છે તો તમારે દાખલો હોમવર્કમાં ગણીને બતાવવાનો